Hello, my dear student. How are you all of you? I hope you are all fine. Good morning, everyone. Today, we will learn about the simple past tense in subject English. Welcome to everyone, PP Savani, Vidya Bhavan, Hyderabad. Vidyarthi Mitro, gaya vakte aapne last time, the simple present tense નો અભ્યાસ કરી ગયા આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું તમને ગયા વખતે મેં કીધું હતું તમને યાદ જ હશે કે મુખ્ય ત્રણ કાળ છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ તો ગયા વખતે આપણે સાદો વર્તમાન કાળ નો અભ્યાસ કર્યો આજે આપણે સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે અભ્યાસ કરશું તો સાદો વર્તમાનકાળ માં જેમ શીખી ગયા સાદા વર્તમાનકાળમાં જેમ રૂબીના રૂપ મહત્વના હતા એવી જ રીતે અહીંયા ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર રૂબીના રૂપ રૂબીના ભૂતકાળના રૂપ ખૂબ જ મહત્વના છે એકવચન એટલે સિંગ્યુલર બહુવચન એટલે પ્લુરલ એમાં પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન પ્રથમ પુરુષ આઈ બીજો પુરુષ યુ ત્રીજો પુરુષ હી શી ઇટ એવી રીતે બહુવચનમાં એટલે કે પ્લુરલમાં પ્રથમ પુરુષ આવશે વી બીજો પુરુષ આવશે યુ અને ત્રીજો પુરુષ આવશે દે હી શી ઇટ ત્રણેય બહુવચન થાય દે જેવી રીતે સાદા વર્તમાન કાળમાં ટુબીના રૂપ એમ ઇઝ આર હતા એવી રીતે અહીંયા સાદા ભૂતકાળના ટુબીના રૂપો વોઝ અને વેર તો આઈ સાથે વોઝ યુ સાથે વેર હી શી અને ઈ આ ત્રણે ત્રણ સાથે ત્રણે ત્રણ કરતા સાથે સાદા ભૂતકાળમાં ટુબીનું રૂપ વોઝ આવે છે અહીંયા આવી જાવ મિત્રો બહુવચન એટલે કે પ્લુરલ સાદા વર્તમાન કાળની અંદર વી સાથે આર આવતું હતું ટુબીનું રૂપ અહીંયા ભૂતકાળમાં વી સાથે ટુબીનું રૂપ વેર આવશે યુ સાથે વેર એન્ડ દે સાથે પણ ટુબીનું રૂપ વેર આવે છે ઈ શી ત્રણેય બહુવચન થાય છે દે દે સાથે ટુબીનું રૂપ હંમેશા ભૂતકાળની અંદર વેર આવે છે તો તમે બરાબર સમજી ગયા છો કે સાદો ભૂતકાળ સાદા ભૂતકાળની અંદર જે ડૂબીના રૂપ છે એ કયા કયા મુખ્યત્વે યુઝ થાય છે મિત્રો હું તમને ફરીવાર બરાબર ધ સિમ્પલ પાસ્ટ એના ડૂબીના ભૂતકાળ રૂપની સમજૂતી આપી દઉં છું બરાબર અહીંયા ધ્યાન રાખજો ડૂબીના ભૂતકાળના રૂપો એકવચન એટલે સિંગ્યુલર બહુવચન એટલે પ્લુરલ એમાં ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ એકવચનમાં આઈ આવે છે આઈ સાથે ભૂતકાળનું રૂપ વોઝ આવે બીજો પુરુષ છે યુ યુ સાથે ભૂતકાળનું ટુબીનું રૂપ આવશે વેર ત્રીજો પુરુષ એટલે કે થર્ડ પર્સન હી શી અને ઈ એ પહેલા ફરીવાર સમજાવી દો ગયા વખતે પણ મેં તમને સમજાવ્યું હતું હી એટલે પુરુષ માટે વપરાય છે શી એટલે સ્ત્રી માટે વપરાય છે અને ઈ અન્ય સ્ત્રી પુરુષ સિવાયનું કોઈ પણ અન્ય સ્ત્રી પશુ પક્ષી પ્રાણી કોઈ પણ હોય એ અન્ય નાન્યતર જાતિ ઈટ માટે વપરાય છે એના માટે ઈ હી શી ઈ આ ત્રણેયનું એક જ સરખું ભૂતકાળનું ટુબીનું રૂપ આવે છે વોઝ હવે અહીંયા જાઓ બહુવચનમાં બહુવચન એટલે કે પ્લુરલ પ્રથમ પુરુષ આવે છે બહુવચનમાં વી તો વી સાથે ભૂતકાળમાં ટુબીનું રૂપ હંમેશા કેમ આવે છે વેર જ આવે ત્યારબાદ બીજો પુરુષ બહુવચનમાં યુ યુ સાથે પણ ટુબીનું રૂપ ભૂતકાળમાં વેર આવે ત્યારબાદ દે હી શી ઈ આ ત્રણેયનું બહુવચન દે છે દે સાથે ભૂતકાળનું રૂપ હંમેશા ટુબીનું રૂપ કયું આવશે ભૂતકાળમાં વે બરાબર સમજી ગયા સાદા વર્તમાન કાળમાં ટુબીના રૂપ કયા હતા એમ ઇઝ
આર અહીંયા ભૂતકાળના રૂપમાં આવશે વોઝ ધેર બરાબર બરાબર યાદ રાખજો હવે આપણે એના નું માઈક્રો સમજી લઈએ આ એટલે શું થશે હું વોઝ એટલે હતો હું હતો આ વોઝ અ સ્ટુડન્ટ હું વિદ્યાર્થી હતો ત્યારબાદ યુ વેર થી માઈક્રો સમજી લઈએ પુરુષ માટે હોય તો તે હતો સ્ત્રી માટે હોય તો તે હતી બરાબર સમજી ગયા હવે અહીંયા આવી જાઓ વી વેર વી એટલે અમે અમે હતા યુ વેર એટલે તમે હતા દે તેઓ હતા બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમને બરાબર સમજૂતી આપું છું ફરીવાર સમજૂતી આપું બરાબર સમજી લેજો તો સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ એમાં ટુ બી ના ભૂતકાળના રૂપો અહીંયા આપણે લખ્યા છે બરાબર સમજી લો એકવચન અને બહુવચન એકવચન એટલે સિંગ્યુલર અને બહુવચન એટલે પ્લુરલ પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન એકવચન ની અંદર પ્રથમ પુરુષ આવશે આઈ આઈ સાથે વોઝ તો બીનું રૂપ શું આવશે ભૂતકાળમાં વોઝ એટલે કે હું હતો પછી બીજો પુરુષ યુ યુ સાથે ભૂતકાળનું તો બીનું રૂપ આવશે વે તું હતો ત્રીજો પુરુષ એકવચન આવશે હી શી ઈ તે હી વોઝ શી વોઝ એન્ડ ઈટ વોઝ ઈ સાથે પણ વોઝ આવે શી સાથે પણ વોઝ આવશે અને ઈટ સાથે પણ ટુ બી નું રૂપ ભૂતકાળમાં વોઝ આવશે કે તે હતો અથવા તેણી હતી તે હતી પછી બહુવચનમાં આવી જાઓ પ્રથમ પુરુષ બહુવચનમાં આવશે વી તેની સાથે વેર આવે અમે હતા યુ સાથે ભૂતકાળનું રૂપ વેર આવશે તમે હતા ત્રીજો પુરુષ બહુવચન આવશે દે દે વે એટલે તેઓ હતા ચાલો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે થોડાક સેન્ટેન્સ શીખીએ આઈ વોઝ અ સ્ટુડન્ટ આઈ વોઝ અ સ્ટુડન્ટ મતલબ શું થશે હું વિદ્યાર્થી હતો બીજું સેન્ટેન્સ લઈએ પિયુષ વોઝ અ ડોક્ટર પિયુષ ડોક્ટર હતો જો બરાબર સમજો ત્યાં હતો હતો વોઝ એટલે હતું હતો ભૂતકાળની અંદર આ છે આઈ વોઝ અ સ્ટુડન્ટ હું વિદ્યાર્થી હતો જ્યારે એ વિદ્યાર્થી ભણતો હતો અત્યારે કોઈ ઉચ્ચ ઉદ્દાવ બતાવ પર હોય ત્યારે પૂછવામાં આવે ત્યારે એને જવાબ આપ્યો આઈ વોઝ અ સ્ટુડન્ટ હું વિદ્યાર્થી હતો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખશું ટુ બી ના ભૂતકાળના હેવ હેઝ અને હેડ ના રૂપો એક વચન અને બહુવચન પ્રથમ પુરુષ એટલે તમને ખબર છે ફર્સ્ટ પર્સન આઈ સાથે આવશે હેડ બીજો પુરુષ યુ
यू साथे आवशे हैं त्रीजो पुरुष ई शिव साथे आवशे हैं वी साथे हैं यू साथे हैं डे साथे हैं तुमने तो शे विद्यार्थी मित्रों बद्दाय मा एक सरखो शा माटे हेड आयो वर्तमान काल नी अंदर हैव अने हैज हतु भूतकाल मा हैव अने हैज नो भूतकाल शुं थई गयो हैव अने हैज तमने खबर छे पोतानी मालिकी नी वस्तु दर्शावा माटे अथवा कोई पण वस्तु पोतानी पासे होय ते दर्शावा माटे आपणे हैव अने हैज नो उपयोग कर्यो हतो હવે એનું ભૂતકાળ આપણે હેવ અને હેઝનું ભૂતકાળ શું થઈ જશે હેડ ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ ધે હેડ ટોયઝ તેમની પાસે રમકડા હતા વર્તમાન કાળમાં શું આવે ધે હેવ ટોયઝ હેડની જગ્યાએ વર્તમાનમાં શું આવે હેવ ધે હેવ ટોયઝ તો તેમની પાસે રમકડા છે એનું ભૂતકાળ છે તો હેડ આવી ગયું એટલે વાક્યનો જવાબ શું આવશે તેમની પાસે રમકડા હતા શીલા હેડ ટો શીલા પાસે ડુંગળી હતી બરાબર છે વર્તમાન કાળમાં શું આવશે શીલા હેઝ અ ટો શીલા પાસે ડુંગળી છે જ્યારે આપણે અહીંયા ભૂતકાળ ભણીએ છીએ તે હેઝનું શું થઈ ગયું હેડ હેવનું ભૂતકાળ પણ હેડ થાય અને હેઝનું ભૂતકાળ પણ હેડ થાય બંનેનું ભૂતકાળ હેડ જ થાય બરાબર યાદ રાખજો તો શીલા હેડ હતો શીલા પાસે ડિગ્રી હતી બરાબર છે બરાબર સમજી ગયા તો ચાલો હવે થોડાક આપણે ભૂતકાળના નિયમો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદા ભૂતકાળના અમુક નિયમો શીખશું જેવી રીતે આપણે સાદા વર્તમાન કાળના એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર અમુક નિયમો શીખ્યા હતા એ પ્રમાણે સાદા ભૂતકાળમાં પણ અમુક નિયમો છે નિયમો પ્રમાણે જ ક્રિયાપદ પાછળ ઈ ડી અથવા ડી લાગે છે અમુક ક્રિયાપદ પાછળ છે આઈ ઈ ડી લાગે છે અમુક ક્રિયાપદ પાછળ છે અક્ષર બેવડાય છે તો કેવી રીતે કયો નિયમ ક્યાં લાગુ પડે છે હું તમને બરાબર સમજાવું અહીંયા બધાનું ધ્યાન હોવું જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો નિયમિત ક્રિયાપદ નિયમિત ક્રિયાપદ એટલે કેવા કે જે ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી લગાડવાથી ભૂતકાળમાં રૂપાંતર થાય છે કેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સમજી લો શાવર શાવરનું ભૂતકાળ શું થઈ ગયું શાવરે જો અહીંયા ઈડી લાગ્યું આ નિયમિત ક્રિયાપદ છે એવી રીતે પ્લે તો પ્લે નું શું થઈ જાય પ્લેડ તો અહીંયા ઈડી લાગ્યું પ્લે ની પાછળ શું લાગ્યું ઈડી પ્લે એવી રીતે હેલ્પ હેલ્પ નું ભૂતકાળ શું થઈ ગયું હેલ્પ્ડ જો અહીંયા પણ ઈડી લાગ્યું છે ને અનિયમિત ક્રિયાપદો છે તો અમુક પાછળ ક્રિયાપદ પાછળ ઈડી લાગશે અમુક ક્રિયાપદ પાછળ ડી લાગશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ નિયમિત ક્રિયાપદ આપણે શીખ્યા હવે આપણે શીખશું ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય વ્યંજન પ્લસ વાય હોય તો વાય નો આઈ કરી નાખવાનો અને પછી પાછળ ઈડી લાગે છે કેવી રીતે સમજાવું ક્રાય આપણે લે આ ક્રિયાપદ છે ક્રાય અહીંયા જો ક્રાય અહીંયા વાય આપો છે હા વાય છે તો અહીંયા વાય કાઢી નાખ્યો વાય ની જગ્યાએ શું મૂક્યું આ અને પાછળ શું લખાયો ઈડી ટૂંકમાં વાય કાઢીને વાય ની જગ્યાએ આઈ ઈ ડી લગાવવાનું છે બરાબર આ નિયમ સમજી લો કે જે ક્રિયાપદની અંતે વાય હોય અને વાય પહેલા વ્યંજન હોય તો જ તમારે વાય ને રદ કરી નાખવાનું છે વાય ને કાઢી નાખવાનું છે અને તેની જગ્યાએ આઈ ઈ ડી લગાવવાનું છે ભૂલતા નહીં કારણ કે બીજો નિયમ એવો છે કે ક્રિયાપદની પાછળ વાય હોય પણ વાય પહેલા જો સ્વર આવતો હોય તો વાય ને કાઢવાનો નથી ફક્ત ને ફક્ત તેની પાછળ ઈ લગાવવાનું છે ફોર એક્ઝામ્પલ જોઈ લો અહીંયા વાય આપેલો છે પણ વાય પહેલા એ સ્વર છે એટલે અહીંયા શું લગાવ્યું ફક્ત ઈ લગાવ્યું વાય કાઢ્યો નથી
તો આ બરાબર આ બંને નિયમ સમજજો જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદની પાછળ y આપેલો હોય અને y ની પહેલા જો વ્યંજન હોય તો જ તમારે y કાઢીને i e d કરવાનું છે બીજું ઉદાહરણ જો try તો અહીંયા y ની પહેલાનો અક્ષર પે y ની આગળનો અક્ષર જો આ છે એ વ્યંજન છે એટલા માટે આપણે અહીંયા y કાઢીને i e d કરે એટલે કે tried થયું try સમજી ગયા વિદ્યાર્થી મિત્રો ચાલો હવે ક્રિયાપદની અંતે વ્યંજન હોય ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર સ્વર કયા કયા a e i o u આ પાંચ સ્વર છે તો છેલ્લો અક્ષર બેવડાવીને ed લાગે છે એક્ઝામ્પલ તરીકે સ્ટોપ S T O P અહીંયા જુઓ બરાબર આ ક્રિયાપદ છે ક્રિયાપદની ક્રિયાપદનો છેલ્લો અક્ષર P છે P ની આગળનો અક્ષર કયો છે જુઓ O સ્વર છે હા O એ સ્વર છે તો છેલ્લો અક્ષર કેવડાય છે અહીંયા જુઓ સ્ટોપ છે એમાં અક્ષર ડબલ P થઈ ગયા અહીંયા જુઓ બરાબર ડબલ P થઈ ગયા અને પાછળ E લગાવ્યું એટલે સ્ટોપ નું થઈ ગયું સ્ટોપ્ડ ફરીવાર સમજી લો ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલા સ્વર હોય તો જ તમારે છેલ્લો અક્ષર બેવડાવવાનો છે નહીતર નહીં ફરીવાર સમજી લો છેલ્લો અક્ષર p છે અહીંયા છેલ્લો અક્ષર વ્યંજન હોવો જોઈએ અને વ્યંજન પહેલાનો અક્ષર સ્વર હોવો જોઈએ તો જ તે છેલ્લો અક્ષર બેવડાય છે સ્ટોપ ધ સ્ટોપ એટલે થઈ ગયું સ્ટોપ અમુક ક્રિયાપદો એવા છે જે અનિયમિત છે ફોર એક્ઝામ્પલ ગો તો ગો નું ભૂતકાળ શું થશે વેન જો તમે ગો નું ગોઈટ લખો તો એ ખોટું પડે બરાબર સમજી ગયા કારણ કે આ ગો એ અનિયમિત ક્રિયાપદ છે આ બરાબર સમજો આવા ઘણા બધા અનિયમિત ક્રિયાપદો છે કે એને ડી અથવા ઈડી કે આઈઈડી અથવા અક્ષર બેવડાવીને કોઈ નિયમ લાગુ પડતો નથી એ અનિયમિત છે તો એનો સ્પેશિયલ એનું અલગથી ભૂતકાળ રૂપ આપે જેમ અહીંયા આપણે સમજા ગો તો ગો નું વેન ટીચ તો ટીચ નું શું થાય ટોટ બરાબર બાય નું શું થાય બાય નું બોટ એવી રીતે આ બધા અનિયમિત ક્રિયાપદો છે અમુક ક્રિયાપદો એવા છે જેમનું ભૂતકાળનું રૂપ એનું એ જ રહેશે કટ હોય તો કટનું કટ જ રહેશે બરાબર છે તો આ બરાબર તમે યાદ રાખજો કટનું કટ શટનું શટ આ રીતે અમુક છે ક્રિયાપદના ભૂતકાળથી બદલાતા નથી એમના એમ જ રહેશે તો બરાબર સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો